ગુર્જર વાણી પ્રસ્તુત કરે છે. પાસખા ઋતુના છઠ્ઠા અઠવાડિયાનો બુધવાર. સત્યને માર્ગે દોરી જવા આપણને સત્ય સ્વરૂપ આત્માની સહાય મળી છે. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશના 16મા અધ્યાયના વચનો 12-15. હું તમને હજી ઘણું કહી શકું એમ છું, પણ હવે તમારાથી એ બોજો નહીં વેઠાય. પણ જ્યારે તે સત્ય સ્વરૂપ આત્મા આવશે ત્યારે તે તમને સમગ્ર સત્યને માર્ગે દોરી જશે. કારણ તે પોતા તરફથી નહીં બોલે, પણ પોતે જે સાંભળતો હશે તે તમને સંભળાવશે અને આગામી વસ્તુઓની તે તમને જાણ કરશે. તે મારો મહિમા કરશે, કારણ એ તમને જે કંઈ જણાવશે તે એને મારા તરફથી મળેલું હશે. જે પિતાનું છે તે મારું છે, એટલે મેં કહ્યું કે જે સત્ય મારું છે તેમાંથી તે તમને જણાવશે. આજના શાસ્ત્રપાઠમાં ઈસુ પવિત્ર આત્મા વિશે એમનું 5મું સંભાષણ આપે છે, જેનો મુખ્ય વિષય છે પવિત્ર આત્માની ઈસુના ભવિષ્યના અનુયાયીઓને માર્ગદર્શન આપવાની ભૂમિકા વિશેનો. ઈસુ દ્વારા પવિત્ર આત્માની ભૂમિકા નિર્ધારિત છે, જે અનુસાર 1. પવિત્ર આત્માનું અવતરણ સત્યના પ્રણેતા તરીકે અને ઈસુના શિષ્યો અને ભવિષ્યના અનુયાયીઓને માર્ગદર્શક તરીકેનું છે. 2. પવિત્ર આત્માનું આ કાર્ય એ જે પ્રભુ ઈસુ પાસેથી સાંભળશે એ પ્રમાણે કરશે, એટલે કે તે પોતાના તરફથી નહીં બોલે. ઈસુ એ પોતે રસ્તો, સત્ય અને જીવન છે, અને એ અનુસાર સત્યના રસ્તા પર આપણને દોરી જઈને પવિત્ર આત્માની મદદથી ઈસુમાં શ્રદ્ધા રાખનારા અનંત જીવનને પ્રાપ્ત કરશે, કારણ કે સત્ય જ મુક્તિ આપે છે. સત્યથી આપણને શંકાઓ, ભ્રમણાઓ અને ડરથી મુક્તિ મળે છે. ઈશ્વર પોતે જ સત્ય હોવાથી આપણે એમની સાથે જેટલી નિકટતા કેળવીએ એટલા જ વધુ એના જ્ઞાન અને પ્રેમમાં વિકસી શકીએ. પ્રાર્થના કરીએ કે આપણે પવિત્ર આત્માની શક્તિના આધારે ઈસુનું સત્ય, ઈસુનો પ્રેમ અને તેમનું શિક્ષણ સમજવામાં સફળ થઈએ.